ડીસા પાલનપુર હાઈવે પર આવેલા શિવધામમાં શિવરાત્રી નિમિત્તે મેળો ભરાયો ડીસા પાલનપુર હાઈવે પર આવેલા મંદિરનું નામ છે શિવધામ બે હજાર ત્રણમાં આ ધાર્મિક સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ડીસા સૈની નજીકમાં આવેલા મંદિરની ખાસિયત એ છે કે અહીં કુલ એકસો દેવી દેવતાઓના મંદિરો આવેલા છે અને ભગવાન શિવશંકરના બારી જ્યોતિર્લિંગનો પ્રતિકૃતિ પણ અહીં નિર્માણ કરવામાં આવી છે સમગ્ર વિશ્વમાં ભગવાન શિવના કુલ બાર જ્યોતિર્લિંગો આવેલા છે અને તમામ જ્યોતિર્લિંગોના એકસાથે દર્શન કરવા અશક્ય છે ત્યારે આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં ભગવાનના તમામ જ્યોતિર્લિંગોની સ્થાપના કરવામાં આવી છે બારી જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ ધરાવતા મંદિર પર શ્રાવણ માસ અને મહાશિવરાત્રી પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા છે હતા એકદમ રમણીય વાતાવરણમાં કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલા મંદિરના મહત્વ વિશે મંદિરના પૂજારીએ વધુમાં પ્રકાશ પાડ્યો હતો ઓડિશાના રસાણા ગામે આવેલ શિવ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો ઓડિશા પાલનપુર હાઈવે પર આવેલા રસાણા ગામની નજીક આવેલા શિવધામમાં આજે શિવરાત્રીના મહાપર્વને લઈ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ડીસા રસાણા ગામે આવેલ શિવધામ ઐતિહાસિક મંદિર તરીકે ઓળખાય છે જેમાં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભવ્ય મેળો ભરાય છે આસામમાં એક સાથે માં જેટલા શિવલિંગ આવેલા હોય અને ભક્તજનો બાર શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે સાથે સાથે શંકર ભગવાનના મંદિરે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો આહુતિ આપી ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ શિવધામ ભક્તજનો માટે આસ્થાનું કેન્દ્ર છે અને પવિત્ર શ્રાવણ માસમાં પણ રોજબરોજ બરોજ હજારો શિવ ભક્તો દર્શનાર્થે આવતી છે આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તજનોને કોઈ પણ જાતની તકલીફો ના પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં મેળામાં બાળકો માટે અનેક મનોરંજન સાથે ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓની દુકાનો લાગી હતી